આલેખન. વેરી ગુડ. This call is now being recorded. આલેખન, સરસ. ચાલો તો આપણે અત્યારે નકશા આલેખન ચાલે છે, બરાબર? ઓકે, તો આપણે અત્યારે ચેપ્ટર 8 ચાલે છે, નકશા આલેખન. ઓકે, તો રોલ નંબર 34 આપણે નકશા આલેખનમાં શું શું શીખ્યા બેટા? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પછી તે દિશા, ઉત્તરમાં કેટલા રાજ્યો આવે છે, દક્ષિણમાં કેટલા રાજ્યો આવે છે, પૂર્વ કેટલા આવે છે, પશ્ચિમમાં કયા આવે છે. વેરી ગુડ. જવાબ કયા હતા? તો ઉત્તરના રાજ્યો યાદ છે તને બેટા? ઉત્તરમાં કયા આવે? વેરી ગુડ બોલો. જમ્મુ અને જમ્મુ કાશ્મીર, પછી પછી પંજાબ, પછી ઉત્તરાખંડ, પછી હરિયાણા. હરિયાણા નો આવે બેટા, એ સિટી છે ખાલી, એટલે પાટનગર હોય. તો આપણે ઉત્તરમાં હતા જે રાજ્યો, બરોબર, એ કયા કયા હતા? તો કે જમ્મુ કાશ્મીર. વેરી ગુડ, સરસ, બહુ સરસ આવડું બધું, બરોબર. ઉત્તર એટલે ઉપરનો ભાગ, તમને એ તો ખબર જ છે, બરોબર છે કે આ ઉપરનો ભાગ છે. એક વાર ખાલી રિપીટ કરી દો, બરોબર, કે આ ઉપરનો ભાગ છે, આ કયો છે? ઉત્તર દિશા, બરોબર. આ નીચેનો ભાગ છે તો આ દક્ષિણ દિશા, આ પૂર્વ દિશા, અને આ પશ્ચિમ. તો આપણું ગુજરાત છે, ક્યાં આવેલું છે ભાઈ? ચોર્યું આપણું ગુજરાત. તમે તમે નકશો લઈને જ બેસજો, સ્વાધ્યાય પોથિકા ટેક્સ્ટ બુક ખુલી રાખીને જ બેસજો. તો પશ્ચિમમાં આપણું ગુજરાત આવેલું છે, ગુજરાત પશ્ચિમમાં છેલ્લું છે, એના પછી બીજા એક રાજ્યો છે નહીં, બરોબર છે. અને ઉપર જે ઉત્તર છે એમાં જો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બરોબર, પછી શું છે? ના બેટા, જમ્મુ કાશ્મીર, પછી હિમાચલ પ્રદેશ, પછી ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ, બરોબર છે. તો આ બધું ઉત્તરમાં આવેલું છે, ઉત્તરાખંડ ને ઉત્તર પ્રદેશ, બરોબર. ઉત્તરમાં શું? તો કે ઉત્તરાખંડ ને ઉત્તર પ્રદેશ, બરોબર છે. આ ઉત્તર પ્રદેશ, અહીંયા ઉત્તરાખંડ, બરોબર. દક્ષિણમાં, ચાલ દક્ષિણમાં કયા કયા આવેલા છે? 38. ચાલ બેટા, દક્ષિણમાં કયા કયા આવેલા છે? 38 છે રોલ નંબર. 38 રોલ નંબર. 38 નથી બેટા? હા બસ છું ને બેટા. તો દક્ષિણમાં કયા કયા રાજ્યો છે? ચાર રાજ્યના નામ આપો. તો ચાર ચાર તો પણ આવડવા જ. ચાલો તો દક્ષિણના ચાર રાજ્યો. 38 બોલું બોલું 2 મિનિટ. તમિલનાડુ, બેંગ્લુરુ. નહીં બેટા, બેંગ્લુરુ નો આવે. બેંગ્લુરુ છે ને એ તો શું છે? એનું પાટનગર છે બેટા, જેમ આપણે ભાવનગર, રાજકોટ, કર્ણાટક. હા, કર્ણાટક, તમિલનાડુ. વેરી ગુડ. પછી વેરી ગુડ, સરસ. ચાલો રોલ નંબર 36. ગેંગટોક. ગેંગટોક ને બેટા, આપણે જે કર્યા છે ને એ જ કરવાના છે. ગેંગટોક નથી આવતું, આપણે અહીંયા લઈએ. જો આ કેરળ, બીજો નંબર બોલે. નહીં બેટા, 36 ને જ કીધું છે. 36 જ આન્સર આપશે. 38 નો આવી ગયો ટર્ન, હવે 36 આન્સર આપશે, બરોબર. ચાલો 36, દક્ષિણમાં કયા કયા રાજ્યો છે બેટા? ચાલો દક્ષિણના રાજ્યો બોલો. હવે તો મોઢે થઈ જાય, રોજ મિસ રિપીટ કરે છે. 36 છે કે નથી? 36 રોલ નંબર. 36 નથી. 36 ઓકે, રોલ નંબર 46. ચાલો બેટા, દક્ષિણમાં સ્થિત ચાર રાજ્યોના નામ કયા કયા આવશે? તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ. વેરી ગુડ, બરોબર. જો અહીંયા સૌથી પહેલા કેરળ છે, જો તમારી પાસે નકશો છે જ હાથમાં છે ને, ખુલ્લો રાખજો, બરોબર. પેલા કેરળ, પછી તમિલનાડુ, બરોબર. તો કેરળ પછી તમિલનાડુ અહીંયા છે, જો આ તમિલનાડુ, બરોબર. તમારી પાસે નકશો છે જ. પછી આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક, બરોબર છે. આ બધું કરાવી જ દીધું છે, એટલે હું ઝૂમ નથી કરતી સ્ક્રીનને. અને તમારી પાસે ઓલરેડી છે જ મેપ હાથમાં છે ને, બધાની બુક ખુલી,
બરોબર. તો ધાર્મિક. કેરળ, પછી તમિલનાડુ, બરોબર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક, બરોબર. હવે પૂર્વમાં સ્થિત, તો તમને હવે દિશા તો બધી ખબર જ છે, આ પૂર્વ છે તમારો, જમણો હાથ છે પૂર્વ છે. તો ચાલો પૂર્વ બાજુ કઈ કઈ દિશાઓ છે? રોલ નંબર 17, પૂર્વમાં કયા કયા છે બેટા રાજ્યો? ચાર રાજ્યોના નામ આપો છો પૂર્વના. હવે તો મોઢે આવડે. મિસ અરુણાચલ, અરુણાચલ પ્રદેશ, પછી અસમ, મણિપુર ને મિઝોરમ. વેરી ગુડ, ખૂબ સરસ. રોલ નંબર 17, વેરી ગુડ, બરોબર. જા અરુણાચલ પ્રદેશ, બરોબર છે, પછી અસમ, જો આ નીચે અસમ છે, પછી આ મણિપુર અને મિઝોરમ, બરોબર છે. અને આપણે ખબર જ છે કે પશ્ચિમ છે, બરોબર, પશ્ચિમમાં આપણું ગુજરાત આવેલું છે. તો ઉત્તરને ઇંગ્લિશમાં શું કહેવાય? રોલ નંબર 23, દક્ષિણને ઇંગ્લિશમાં શું કહેશું આપણે? 23 દક્ષિણ ને શું? દક્ષિણ ને ઇંગ્લિશ માં સાઉથ. વેરી ગુડ, સાઉથ એટલે આપણે એસ લખશું, બરોબર. ઉત્તર ને શું કહેશું? ઉત્તર ને શું કહેશું? ઉત્તર ને નોર્થ. વેરી ગુડ, તો ઉત્તર ને નોર્થ કહેવાય. વેરી ગુડ, ખૂબ સરસ. બેટા તો તમને ઇંગ્લિશ એ સાથે સાથે લખ્યું હોય એમ તો તમને એમ થાય કે એન શું લખેલો છે, એટલા માટે કહું, બરોબર. નોર્થ, સાઉથ, પછી પૂર્વ ને શું કહેવાય બેટા? પૂર્વને શું કહેવાય? 23, ઈસ્ટ. વેરી ગુડ, ઈસ્ટ અને ઈસ્ટ કહેવાય, બરોબર, બરોબર, ઈસ્ટ. અને પશ્ચિમને વેસ્ટ. વેરી ગુડ, બરોબર, નોર્થ, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, બરોબર. આ ચાર દિશા છે. ઓકે, તો હવે આપણે આગળ કરશું. જો મેં તમને પછી એક 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 રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય, બરોબર, તો કયા કયા પ્રદેશમાંથી પસાર થવું પડે એ હવે તમને આવડે છે, આવડે છે ને? ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો, બધાને લગભગ યાદ જ છે ભાઈ, બધા હોશિયાર છો ભાઈ, તમે તો છો ને. હે, ઓકે. હવે આપણે આ કરતા હતા, બરોબર છે, કે ભાઈ નીચે આપેલા આપ નીચે આપેલા નકશા પરથી પ્રશ્નના જવાબ આપો. ચાલો, રોલ નંબર 36 છે બેટા. નકશો દોરો છે. વેરી ગુડ, ચાલો, 36 છે રોલ નંબર. 36 36 રોલ નંબર છે બેટા, સોરી, 36 છે, નથી 36. ઓકે, હવે કોઈ એવું છે કે મિસ તમે મને એક વાર નથી પૂછ્યું એવું કોઈ બાકી છે? કોઈ રોલ નંબર એવો છે કે મિસ તમે મને એક વાર નથી પૂછ્યું? લગભગ મેં બધા રોલ નંબર લઈ લીધા અત્યારે. મિસ રોલ નંબર 2. હા, પછી મિસ રોલ નંબર 30. 30 14. ઓકે, ચાલો, તો આ ત્રણ જણા બાકી છે. આપણે રોલ નંબર છે ને 2 થી શરૂ કરીએ. ચાલો, રોલ નંબર 2, હવે કોઈ બાકી છે બેટા? ઓકે, ચાલો, તો રોલ નંબર 2, રોલ નંબર 2 બેટા. આમી, ચાલો બેટા, આ આપણે કાલે મેં સમજાવી દીધું હતું, બરોબર છે, કે વચ્ચેનો ભાગ છે, બરોબર છે, વચ્ચેમાં બગીચો છે, દેખાય છે તમને વચ્ચે બગીચો છે, જો ગોળ રાઉન્ડ કરું છું, બરોબર. પછી આ એના જમણી સાઈડ એટલે કે પૂર્વ દિશા છે, ત્યાં રેલવે સ્ટેશન છે, ઉપર છે શાળા છે, આપણી સ્કૂલ છે, બરોબર છે. પછી અહીંયા શોપિંગ મોલ છે, દેખાય છે. પછી અહીંયા શું છે? માર્કેટ, આ માર્કેટ છે, બરોબર. પછી અને નીચે અહીંયા દરિયા કિનારો છે. ઓકે, અને જો તમને અહીંયા આવું દોરીને આપ્યું છે, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, બરોબર, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, બરોબર. ઓકે, તો હવે આપણે એમાં પેલો પ્રશ્ન કરી નાખ્યો હતો કે બગીચો છે, એમ કે શાળા છે, બગીચાની કઈ દિશામાં છે? તો તમે જવાબ આપી દીધો હતો કે શાળા બગીચાની કઈ દિશામાં છે ભાઈ? ઉત્તર. વેરી ગુડ, તો શાળા છે, બરોબર, આ શાળા, આ શાળા છે, અહીંયા જો આ શાળા, તો કે ભાઈ આ શાળા છે એ બગીચાની કઈ દિશામાં છે? તો કે આમ ઉપરનો ભાગ છે, એટલે એ ઉત્તરમાં છે, બરોબર. વેરી ગુડ, સરસ. પછી કીધું છે કે દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે? ચાલો, રોલ નંબર 30, રોલ નંબર 30 બેટા, દરિયા કિનારો, દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે? બગીચો છે, બગીચાની કઈ દિશામાં દરિયા કિનારો છે ભાઈ? હા મિસ, દક્ષિણ. વેરી ગુડ, દક્ષિણમાં છે, વેરી ગુડ. હવે એના પછી છે માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? ચાલો, માર્કેટ એટલે આ માર્કેટ છે, જો આ માર્કેટ છે,
તો માર્કેટ છે, બગીચાની કઈ દિશામાં છે? પૂર્વ. પૂર્વ છે બેટા. સરખું જો, પેલા તું આવી રીતે દોરેલું છે જો, અહીંયા આવી આપણને ગુજરાત ઇંગ્લિશમાં ન ખબર પડે ને તો આવી રીતે આપણે લખી નાખવાનું. ઉત્તર એટલે નોર્થ, બરાબર. દક્ષિણ એટલે વેસ્ટ, બરાબર. પૂર્વ એટલે ઈસ્ટ, બરાબર. આ પૂર્વ અને આ પશ્ચિમ. તો કઈ દિશા દેખાય તને? આ પશ્ચિમ. હા, તો પેલા સૌથી પહેલા આ રીતના આપણને કોઈ પણ ક્વેશ્ચનરી પૂછે ને એટલે આપણે આવું દોરી નાખવાનું, બરાબર, ક્રોસ કરી અને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દોરી દેવાનું, બરોબર ને. પૂર્વ પશ્ચિમ દોરી દઈએ પછી કહેવાનું, એટલે આપણને તરત ખબર પડી જાય આપણો આન્સર ખોટો પડે નહીં. વેરી ગુડ, બરોબર. પશ્ચિમ દિશામાં છે માર્કેટ. હવે હવે કે છે શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં? ચાલો રોલ નંબર 14, રોલ નંબર 14. હા બી, ચાલો બેટા. શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે? આ શોપિંગ મોલ છે, જો આ રહ્યો. આ શોપિંગ મોલ છે, દેખાય છે? હું જો આમ દોરું છું રેક્ટેંગલ લંબચોરસ. તો શોપિંગ મોલ છે ઈ આ માર્કેટની કઈ દિશામાં છે જો, બરોબર. આ શોપિંગ મોલ છે ઈ કઈ દિશામાં છે માર્કેટની? આ માર્કેટ છે. ચાલો હે બોલો, બરોબર હે. પૂર્વ. પૂર્વ. હા પૂર્વ છે બેટા. ને ઉપરના ભાગમાં છે તો કઈ દિશા આવે? ઉત્તર. હા ઉત્તર દિશામાં. કે શોપિંગ મોલ છે, આ શોપિંગ મોલ છે. આપણે જો બધું રબ પર નાખીએ એટલે સરખું દેખાય, બરોબર. આ શોપિંગ મોલ છે યા માર્કેટની કઈ દિશામાં છે? માર્કેટની કઈ બાજુ છે? તો કે ઉપરના ભાગમાં. ઉપર એટલે ઉત્તર, બરોબર છે. ઓકે ચાલો રોલ નંબર 11. ચાલો રોલ નંબર 11 પ્રશ્ન સમજજો બેટા, બરાબર. રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે? તો જો આ રેલવે સ્ટેશન છે, બરાબર. આ રેલવે સ્ટેશન છે યા બગીચાની કઈ દિશામાં છે? ચાલો પૂર્વ દિશામાં. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. આ પૂર્વ ભાગ છે, બરોબર. આ ઉપરનો છે, ઉત્તર ભાગ છે, નીચેનો છે, દક્ષિણ ભાગ છે અને આ પશ્ચિમ ભાગ છે. વેરી ગુડ. હવે તમને એમ કે છે કે બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? ચાલો આ બગીચો છે, બરોબર. આપણે કલર ચેન્જ કરીએ કાંઈક. ચાલો હવે તમને એમ કે છે કે આ બગીચો છે, બરોબર. આપણે ગ્રીન ગ્રીન કરી દઈએ આ બગીચો. તો એમ કે છે કે બગીચો છે ને, બગીચો અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? આ બગીચો છે અને આ શાળા છે, જો, બરોબર. આ શાળા છે તો આ બગીચો અને શાળા વચ્ચેનું અંતર જે છે વચ્ચેનું, બરોબર, એ કેટલું છે? તો તમને જો અંતર આપ્યું છે કે 1 સેમી બરાબર 4 કિલોમીટર. કેટલું આપ્યું છે? 1 સેમી બરાબર કેટલું આપ્યું છે સ્કેલમાં? 4 કિલોમીટર બરાબર 4 કિમી, 4 કિલોમીટર. કારણ કે આપણી બુક છે, બરોબર, આપણી ટેક્સ્ટ બુક, નોટબુક કે કોઈ પણ બુક છે આપણી સ્વાધ્યાયથી, તો એની લિમિટ છે. આપણે એને કિલોમીટરમાં મોટી લઈ આવી શકશું અને એમાં મોટો રસ્તો દોરી શકશું. અહીંથી માની લો તમારે છે બોર તળાવ જવું છે, બરોબર. તો તમારે એને સેન્ટીમીટરમાં લખવું પડે કે ભાઈ 3 સેન્ટીમીટર થાય અમારે સ્કૂલથી બોર તળાવ, અમારે અમને પિકનિકમાં લઈ જવાના છે રીના મિસ ને મીનાક્ષી મિસ ને સુમિતા મિસ ને બધા. તો ભાઈ આપણી સ્કૂલથી બોર તળાવ કેટલું થાય? તો કે માની લો કે 5 કિલોમીટર થાય છે, બરાબર. હું આમ અંદાજે કહું છું 5 કિલોમીટર થાય છે. તો આપણે કે આપણે બુક 5 કિલોમીટરની લાવશું અને એમાં દોરશું નકશો કે અમારી સ્કૂલથી જ આગળ જાય એટલે મહિલા કોલેજ સર્કલ આવે ને એનાથી આગળ જાય તો બીજું સર્કલ આવે ને એવું બધું આપણે દોરી શકશું? તો કે ના, આપણી પાસે લિમિટ છે બુકનું, બરાબર. બુકનું માપ લિમિટ છે. તો આપણે જેનું સ્કેલ માપ છે એને શું લખશું? કે 1 સેમી બરાબર 4 કિલોમીટર. તો હું ધારો કે 3 સેમી લખું તો 3 × 12 કિલોમીટર, એટલે જે સેમીમાં જે માપ આપ્યું હોય એ અને તમને જે કિલોમીટરમાં માપ આપ્યું હોય એ બેનો શું કરી દેવાનો રોલ નંબર 34? સરવાળો. સરવાળો, ઓ બાપા રે, સરવાળો કરે. શું કરે? ગુણાકાર. હા ગુણાકાર કરવો પડે ને. ઓકે, તો 3 સેમી આપ્યું હોય તો 3 અને 4 કિલોમીટર આપ્યું હોય તો 3 × 12 એટલે કે 1 સેમી છે એનું માપ 1 સેમી બરાબર 4 કિલોમીટર.
તો ત્રણ સેમીનું કેટલું, એટલે 3 × 4, 3 × 4 નું આપણે ત્રિરાશી મનાવે મનાવે છે ને, નીસ ઓલું બોક્સ કરાવીને કરાવતા હતા ને તમને, એમ તમારે ત્રિરાશી માનવાની કે 1 સેમી તો 4 કિલોમીટર, તો 3 સેમી તો કેટલા કિલોમીટર, એટલે 3 × 12, એવી રીતે તમારે ગણતરી કરવાની આવે, એટલે તમને ખબર પડી જાય કે તમારે સ્કૂલથી એટલે કે બગીચાથી શાળાએ જવું હોય કે બગીચાથી શોપિંગ મોલ જવું હોય એની વચ્ચે જે જે માપ આપ્યું હોય એ માપનો પહેલાં સરવાળો કરી દેવાનો, અહીંયા જે માપ આપ્યો હોય એ બધાનો પહેલાં સરવાળો કરવાનો, અને પછી એ સરવાળો છે એને કિલોમીટરમાં ફેરવી દેવાનો. ઓકે ચલો, તો રોલ નંબર 34, બગીચાથી શાળા વચ્ચે જે માપ આપ્યા છે બરોબર, આપણે દેખાય છે કે અહીંયા 1 સેમી છે અને આ 2 સેમી છે, દેખાય છે તમને સ્ક્રીન ઉપર, દેખાય છે ને 1 સેમી 2 સેમી 34. તો 1 વત્તા 2 કેટલા થશે બેટા? 3. વેરી ગુડ. તો 1 વત્તા 2 3 થશે. તો આપણે જો સ્ક્રીન ઉપર જોઈએ, હા ઓલો તો 3 3 આવ્યા, તો 3 સેમી આવ્યું, માપ કેટલું આવ્યું, બગીચાથી શાળા જવું છે તો 3 સેમી આપ્યું, તો આપણને સ્કેલ માપ આપ્યું છે કે 1 સેમી બરોબર, આપણને સ્કેલ માપ શું આપ્યું છે કે 1 સેમી બરાબર બરોબર એવું લખીને આપ્યું છે. સેમી તમારે સ્કેલ માપ જોવાનું, શું માપ જોવાનું, સ્કેલ એટલે ફૂટ, ફૂટનું માપ, તમારી પાસે રોલર છે ને સ્કેલ, ફૂટ પટ્ટી શું કહેવાય, 1 સેમીના તમને એમ કીધું છે કે 4 કિમી એવું સ્કેલ માપ પહેલાં આપેલું જ હોય તમને બરોબર, 1 સેમીના 4 કિમી આવું માપ આપેલું છે તમને બરોબર. તો આપણી પાસે 3 સેમી છે, તો હવે લખવાનું 1 સેમીના 4 કિમી, તો 3 સેમીના કેટલા, શું લખાય, 3 સેમીના કેટલા કિલોમીટર થાય, તો આ બેનો તમારે ગુણાકાર કરવાનો, ક્રોસ ગુણાકાર, એટલે કે 3 × 4 / 1, પણ 1 વડે તમે ગુણો કે ભાગો જવાબમાં કાંઈ ફેર પડે બેટા, 1 વડે ગુણો ભાગે જવાબમાં કાંઈ ફેર પડે નહીં, એટલે 3 સેમી × 4 સેમી બરોબર, સેમી લખવા પડે પણ મેં ન લખ્યા, ચાલો આપણે લખીએ બરોબર છે, 3 સેમી × 4 સેમી, 3 સેમી એને ગુણ્યા 4 સેમી, તો 3 ચોક કેટલા થાય, 3 ચોક 12 સેમી, સોરી કિલોમીટર આવે, સોરી કોઈ એમ ન બોલ્યું કે મિસ કિમી આવશે હવે બરોબર, 3 સેમી × 4 સેમી એટલે 3 સેમી અને 4 કિમી બરોબર. તો આપણે જે શોધવું છે એ આવી જશે, લાંબુ નહીં લખો તો ચાલશે, કારણ કે તમારે બહુ પછી મોબાઈલમાં આવતું નથી, એટલે અહીંયા લખી દેવાનું કે 3 × 4 એના બરાબર 3 ચોક 12, આપણે કિલોમીટર ગોતતા હતા એટલે આપણને 3 × 4 એટલે 3 ચોક 12 કિમી બરોબર, એવું અંતર મળી ગયું બરોબર છે. તો હવે આવી રીતે બીજો દાખલો હું તમને પૂછું છું, આ કોઈને લખવું હોય તો લખી લો, લખવું છે કોઈને, લખી લે પછી હું ગણતરી નહીં મોકલું તમને, હું સીધા નીચે જવાબ લખીને જ મોકલીશ, 3 × 4 = 12 એમ બરોબર. ચાલો એના પછીનો બધા ગણશે, ચાલો બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે, ચાલો બગીચા અને શાળા એના પછીનું છે, દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર પૂછે છે, આ 12 કિલોમીટર બગીચો અને શાળા વચ્ચેનું આવી ગયું બરોબર, સમજાય છે ને બધાને બેટા? હા મિસ. ઓકે બેટા, હા મિસ. તો કોઈ પણ તમને અંતર પૂછે, બગીચા અને દરિયા કિનારો પૂછે, બગીચો અને માર્કેટ પૂછે, તેની વચ્ચે જે સેન્ટીમીટરમાં જેટલા અંતર આવતા એની બધાનો પહેલા સરવાળો કરી દેવાનો, એ સરવાળો કરીને અને સ્કેલ માપ જે આપ્યું એના આડે ગુણી નાખવાનું, એટલે જે આવ્યો એ તમારો કિલોમીટરમાં જવાબ આવી જશે બરોબર છે. ઓકે ચાલો હવે ઇરેઝ કરું બેટા, ઇરેઝ કરું ને બેટા? ઓકે ઓકે બેટા. બાકી શું બાકી, તો 2-3 વાર તો કરો,
ત્રણ ગુણ્યા ચાર કરી નાખ, કઈ વાંધો નહીં. ત્રણ ગુણ્યા ચાર લખી નાખ, ત્રણ ગુણ્યા ચાર એટલે 12 લખી નાખ. ત્રણ ગુણ્યા ચાર બરાબર 12 કિમી એમ લખી નાખ. હવે બેટા પણ આખું ઇરેઝ થઈ ગયું, જો અત્યારે એમ જ લખવાનું. ત્રણ ગુણ્યા ચાર લખતા આવડે કે નહીં? આમ ચાલ લખ, ત્રણ ગુણ્યા ચાર એના બરાબર 12 બરોબર, એ રીતે લખી નાખ. ઓકે, હવે તમને શું કીધું છે? ઓકે, હવે તમને એમ કીધું છે કે દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર શોધો. તો હવે આ દરિયા કિનારો આ રહ્યો, જો બરોબર, અને હવે રેલવે સ્ટેશન, તો આ રેલવે સ્ટેશન. તો દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર શોધો, તો કેટલું આવશે? ચાલો, રોલ નંબર 36 છે બેટા, નથી? ઓકે, ચાલો રોલ નંબર 38 સરવાળો કરજો બેટા. દરિયા કિનારેથી આપણે રેલવે સ્ટેશન જવું છે, તો પેલા આ માપનો સરવાળો બરોબર, પછી આ, ચાલો, પછી ત્યાંથી પહેલા આ 2 કિલોમીટર બરોબર, પછી ત્યાંથી પહેલા 3 કિલોમીટર એટલે કે 3 સેમી સોરી, તો 2.5 વત્તા 1.5 યાર્ડો સરસ. તો બરોબર, આમ પેલા આમ સીધા હાલવાનું, પછી આમ હાલવાનું, પછી આમ, એ પેલા આ બધા સેન્ટીમીટર નો કેટલો આવ્યો છે? ચાલો કેટલો આવ્યો સરવાળો, કેટલો આવ્યો? 38. ચાલો સરવાળો કરો, 2.5 પછી 1.5 પછી 2 પછી 3, કેટલો આવ્યો સરવાળો? 38 ચાલો બધા કરશો, બીજા કોઈ પણ નામના ફટાફટ પૂછી લઉં છું, બધા કરશે. 46, 23 બધા સરવાળો કરશે બેટા. વેરી ગુડ, બધા સરવાળો કરશે. ના બોલવાનું નથી. 15 સેમી પેલા 2.5 બરોબર, એને વત્તા 1.5 બસ બોલવાનું. એમી હા બેટા, 15 સેમી. ના બેટા, 15 સેમી નો આ. ચાલો મિસ ફરીથી બોલાવી. આ 2.5 જો હું અહીંયા લખું, પાછું જાઉં તો તમને પાછું દેખાશે નહીં શું શું છે, એટલે હું અહીંયા લખું છું. તો તમે બ્લેક બોર્ડ ઉપર લઈ જાઓ, 2.5 વત્તા 1.5 વત્તા 2 બરાબર આપણે છે 2 ચાલો બધાનો સરવાળો કરવાનો છે બરાબર, વચ્ચે અહીંયા પોઈન્ટ છે. ચાલો, તો કેટલો આવશે? 2.5 વત્તા 1.5 વત્તા 2 વત્તા 3. ચાલો ચાલો, 46 કેટલો આવશે બેટા? 46 રોલ નંબર 46 બેટા. ચાલો 46 શું આવશે બેટા આનો આન્સર, એટલે કે સરવાળો શું આવશે? 2.5 1.5 વત્તા 2 વત્તા 3 કેટલો આવશે સરવાળો બેટા? તમે તો ક્યારનું બધાને કીધું બધા કરશે, એવું નથી કે જેને પૂછ્યું એ એક જ કરે. બધાની નોટ પેન માં હાથ શરૂ જોવા જોઈએ, મિસ લખે ને એટલે લખવા જ મંડવાનું. ચાલો ભાઈ, મિસે સરવાળો ભલે 38 ને પૂછો પણ કરવાનો છે બધાએ. ચાલો રોલ નંબર 17 છે, કેટલો સરવાળો આવશે બેટા? મિસ એનો જવાબ આવશે 45. ના બેટા, 45 પણ આનો સરવાળો 45 આવે. મિસ 34 નંબર બોલે છે મારી વારીમાં. નહીં, 34 નંબર શું કામ બોલે બેટા? ચાલો મેં 17 ને પૂછ્યું, સરવાળો જ કરવાનો. 2.5 1.5 2. હા વેરી ગુડ, કોણ બોલ્યું? નો મિસ રોલ નંબર 46. હા, જો
તમને સરવાળો આવડે છે ન આવડતો હોય તો હું તમને સ્ક્રીન ઉપર કરીને બતાવું સરવાળો. બરોબર, જો 2.5, બરોબર 2.5, પછી 1.5, બરોબર. સીધો સરવાળો ખબર પડે, મોઢે તમને શીખવાડું, જો મોઢે શીખવાડું છું અને લખીને બતાવું છું. બરોબર, વત્તા કેટલા આપ્યા છે, 2 કિલોમીટર. બરોબર, બે પછી કાંઈ નથી એટલે અહીંયા આપણે 0 મૂકી દેવાનો, અહીંયા પોઈન્ટ છે વચ્ચે. પછી 3 કિલોમીટર છે, જો આવું છે, આવો સરવાળો તમારે કરવાનો છે. તો પોઈન્ટ વાળા સરવાળા તમને લોકો નથી આવડતા બેટા? હમ, આવડે. તો 5 ને 5 10 થી શું આવડે છે ને મિસ? તો પછી વધી 1 2 ને 1 3 ને 4 ને 2 6 ને 3 9. તો 9 સેમી આવ્યો આપણો જવાબ. શું આવ્યો? 9 સેમી આવું આવ્યું. ચાલો મારી સાથે સાથે લખતા જજો બધા. આ 9 સેમી આવ્યું, 38 લખતી જાજે, પછી કે મિસ રહી ગયું, હું લેફ્ટ થઈ ગઈ. 38, બરોબર. આ 9 સેમી આવ્યું. હવે આ 9 સેમી છે, એ આ 9 સેમી એને ગુણ્યા આપણું સ્કેલ માપ છે 4 કિલોમીટર. તો 9 4 36, તો જવાબ આવશે 36 કિમી. શું આવશે જવાબ? કે બગી દરિયા કિનારો થી રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર છે એ 36 કિલોમીટર છે. સમજાણું બધાને? સમજાણું બધાને? હા મિસ. રોલ નંબર 38 સમજાઈ ગયું બેટા? ઓકે, તો હવે આવી રીતે સરવાળો કરવાનો, અને સરવાળાને પાછો સ્કેલ માપ આપ્યું છે કિલોમીટરમાં, કે 1 સેમીના 4 કિમી. બરોબર, 4 કિલોમીટર, 1 સેમીના 4 કિલોમીટર, આપણે એને ટૂંકમાં કિમી કહીએ છીએ. બરોબર, તો 1 સેમીના 4 કિમી, તો 9 સેમીના કેટલા? તો 9 6 36. બરોબર છે. ચાલો બધા લખતા જ જશો સાથે સાથે. લખો છો ને? પછીનો પ્રશ્ન બોલું છું, લખાય છે. લખ્યો મિસ, લખાઈ ગયું. ઓકે, ચાલો કોઈને બાકી છે બેટા? એક મિનિટ ઉભા રહો. ઓકે, હવે આનો સરવાળો બહુ ઈઝી, મોઢે કરવો હોય તો એ થાય. પેલા તમારા 0.5 0.5 એટલે 1 આખો થઈ ગયો, 2 અડધા એટલે આખો થઈ ગયો. 2.5 રૂપિયા હોય, 2.5 રૂપિયા અને 1.5 રૂપિયો, 1 રૂપિયા 50 પૈસા ને 2 રૂપિયા ને 50 પૈસા લઈને બેસજો. પછી 2 ભેગા કરો તો કેટલા થાય જોજો. બરોબર, તો આ 2 રૂપિયા ને 1 રૂપિયા એટલે 3 રૂપિયા, અને બીજા 50 50 એટલે 4 થઈ ગયા. 4 ને 2 6 ને 6 ને 3 9. મોઢે પણ આપણે આવી રીતે જવાબ કરી શકીએ. સમજાણું તમને? 2.5 એટલે 1/2, 1.5 એટલે 1.5. તો પેલા અડધા અડધા ને એક સાઈડ મૂકી દો, તો 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, અને આ 2 અડધા અડધા જે હતા, બરોબર, આ 2 અડધા ને ભેગા કરો એટલે 8 ને 1 9. એ મોઢે પણ તમે ગણતરી કરી શકો. સમજાય છે બધાને? સમજાય છે 46? ઓકે બેટા, ઓકે બેટા, બધાને પૂછું છું, સમજાય છે ને? ઓકે, ચાલો હવે આ હું ઇરેસ કરું બેટા, ઇરેસ કરું ને? મિસ લખાઈ ગયું છે. ઓકે, કોને લખાઈ ગયું? ઓકે, કોઈને બાકી હોય તો બોલો. ઓકે, ચાલો હવે આપણે આગળ કરીએ. ચાલો એના પછીનો એમ ક્વેશ્ચન છે, ત્યાં પછીનો એવો ક્વેશ્ચન છે કે બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર કેટલું છે. તો બગીચો ક્યાં છે પહેલા જોવો જોઈએ. તો કે બગીચો જોવો જોઈએ, ક્યાં છે બગીચો? વચ્ચે. ચલો, હા વેરી ગુડ, વચ્ચે છે બગીચો અને હવે માર્કેટ વચ્ચેનું અંતર. તો આ બગીચો વચ્ચે, બરોબર, વેરી ગુડ. અને માર્કેટ ક્યાં છે? તો કે અહીંયા છે જો. તો આ બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર પૂછે છે. તો અહીંયા 4 સેમી આપેલું છે. બરોબર, તો હવે 1 સેમીના 4 કિમી, તો 4 સેમીના કેટલા થાય? ચાલો રોલ નંબર 17, રોલ નંબર 17, 1 સે, અહીંયા 4 કિલોમીટર, 4 સેમી આપ્યું છે, અને આપણું સ્કેલ માપ છે 4, 4 કિમી. તો શું કરશું આપણે? 17, હા મિસ, મિસ ગુણાકાર. તો શું આવશે જવાબ? ગુણાકાર કરશું એટલે મિસ 16. વેરી ગુડ, આ 4 સેમી અને આ 4 કિમી, તો ચોકે ચોકે 16. તો બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર 16 કિલોમીટર થશે. બરોબર, સમજાઈ ગયું? ગુણ્યા 4 લખવાની જરૂર નથી ને? 4 સેમી અને 1 સેમીના 4 કિમી છે, તો 4 ગુણ્યા 4 એટલે 16.
તો ચોકે ચોકે 16 કિમી, વેરી ગુડ. ચાલો રોલ નંબર 23. રોલ નંબર 23. યસ મેમ, યસ મેમ. હા બેટા, શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર શું હતું? તો જો આ શાળા છે, બરોબર, આ શાળા અને હવે આ છે શોપિંગ મોલ. આ શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર, તો પેલા હું ઊભા હેલા એટલે આ 2 કિલોમીટર, બરોબર. પછી આડા હેલા તો આ બીજા 2 કિલોમીટર, તો કેટલા થયા? 2 ને 2 4 કિલોમીટર, 4 સેમી થયા, બરોબર. સોરી, 4 કિલોમીટર બોલાય જાય છે સેમી, આપણે સ્કેલમાં બુકમાં છે ને એટલે સ્કેલમાં આપ છે સેમીમાં, તો 4 સેમી કેટલું આવ્યું? 4 સેમી, બરોબર. 4 સેમી આ બે વચ્ચેનું અંતર છે, તો આપણને સ્કેલમાં શું આપ્યું છે? 1 સેમી બરાબર 4 કિમી, 4 કિમી. હા, તો 1 સેમી ના 4 કિમી, તો 4 સેમી ના કેટલા થાય? ચોકે ચોકે 16. વેરી ગુડ. તો આ સેમી અને કિમી, બરોબર, આ સેમી આવ્યા અને આ કિમી છે, સ્કેલ માપ છે 4 કિમી, તો 4 × 4 એટલે ચોકે ચોકે 16. વેરી ગુડ. તો 16 કિમી એ બે વચ્ચેનું અંતર છે, શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું. વેરી ગુડ, ખૂબ સરસ. તમને બધાને બરાબર સમજાઈ ગયું છે ને? ઓકે, હવે એના પછીનો પ્રશ્ન છે કે બગીચાથી સૌથી નજીક શું છે? શોપિંગ મોલ કે માર્કેટ? ચાલો, બગીચો છે એની સૌથી નજીક કોણ છે? બગીચો છે, શોપિંગ નજીક તો છે, શોપિંગ મોલ છે કે માર્કેટ છે? ચાલો, શોપિંગ મોલ નજીક થાય કે માર્કેટ નજીક થાય એનું ગણો જો એટલે ખબર પડે. ચાલો રોલ નંબર 2. ચાલો રોલ નંબર 2. હાલો બેટા, બગીચાની નજીક કોણ છે? માર્કેટ છે કે શોપિંગ મોલ છે? શોપિંગ મોલ. શોપિંગ મોલ કેમ નજીક છે એ મને કહે. ચાલો, એમ કે મિસ જામે. હા બરોબર છે, બોલ. આ 1 કિલોમીટર અને આ 2 કિલોમીટર, 1 સેમી ને આમ 2 સેમી એટલે 3 સેમી થાય ને અહીંયા માર્કેટ માં છે ને 4 સેમી છે એટલે. વેરી ગુડ કે આપણે બગીચા, વેરી ગુડ કે આપણે બગીચા થી આપણે શોપિંગ મોલ જવું હોય તો પેલા અહીંયા આ 1 સેમી છે અને આ 2 સેમી છે, જ્યારે એટલે 2 ને 1 3 થયું, બરોબર. આમ આ માપ છે, બગીચાથી શોપિંગ મોલ જવું હોય તો એ 3 સેમી માપ છે, જ્યારે આપણે બગીચાથી માર્કેટ જવું હોય તો એનું માપ છે 4 સેમી અને આ છે 3 સેમી. આપણે ગણતરી કરી 2 વત્તા 1, આ 1 અને આ 2 એનો સરવાળો કર્યો એટલે 3 સેમી આવ્યું, જ્યારે બગીચાથી આપણે માર્કેટ જઈએ તો 4 સેમી છે. તો સૌથી નજીક થયો શોપિંગ મોલ. શું નજીક થયું? તો કે આ શોપિંગ મોલ નજીક થયો, બરોબર છે. આમથી આપણને શોપિંગ મોલ જવું બહુ ગમે, ગમે ને તમને બધાને? જલ્દી જલ્દી કોરોના જતો રે ને પછી જાજો મોલ માં જશો ને બધા. ઓકે, ચાલો હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. ચિત્ર મોલ નું ચિત્ર જોઈને તે હિમાલય મોલ યાદ આવી ગઈ. હા, તો પછી સાચી વાત છે, સાવ સાચી. ગેમ ઝોન યાદ આવી ગયું. હા, બધું યાદ આવી જાય, સોફ્ટી કોન યાદ આવી જાય, ગેમ ઝોન યાદ આવી જાય, હે, ગાર્ડન સર્કલ યાદ આવી જાય કે ક્યારે જવા મળશે આપણને, હે, રાત્રે આપણે કેવા જઈએ. હું ને મારી બેન વાત કરતા હતા ને ત્યારે ચિત્ર આપણી બુક માં જોયું હતું ને તો ગાર્ડન યાદ આવી ગયું હતું. અમને યાદ આવી જાય, તમે તો નાના છો તો તમને યાદ આવી જ જાય ને ભાઈ. ઓકે સર, આપણે પેલા લસરપટ્ટી ખાતા એ બધું યાદ આવી જાય. આવી જાય, સાચી વાત છે. દોડા દોડ રમતા હોય ગાર્ડન માં. હા, પછી પાણી નું યાદ આવે. ઓકે, ચાલો તો હવે રોલ નંબર 30. રોલ નંબર 30 છે, રોલ નંબર 30 છે બેટા. હા મિસ. હા બેટા, શું છે? વાંચો જો પ્રશ્ન 5 ની. સૂચના વાંચો બેટા, પ્રશ્ન 5 ની સૂચના વાંચો જો. નકશામાં 1 સેમી
બરાબર 10 કિમી જમીન પર અંતર હોય તો તેને આધારે પ્રશ્ન નીચેના પ્રશ્નના જવાબ લખો. તો આપણને ખબર જ છે કે આપણી બુકમાં આપણે જયારે કોઈ પણ નકશો દોરીએ, બરોબર, એક શહેર થી બીજા શહેર કે એક રાજ્ય થી બીજા રાજ્યમાં જવું હોય તો આપણી બુકમાં કે આપણા મોબાઈલમાં જે મેપ આવે એ આપણે સેમીમાં લખીએ છીએ, ને પછી એનું સ્કેલમાં આપો એના વડે ગુણીને એને કિલોમીટરમાં કન્વર્ટ કરી દે છે, ચેન્જ કરી દે છે, બરોબર. તો હવે તમને અહીંયા એક એવી રીતે નકશો આપ્યો છે અને એનું સ્કેલ માપ ખાસ આપ્યું છે. જો આ સ્કેલ માપ ખાસ જોવાનું કે એક સેમી આપણને આગળનો દાખલો હતો એમાં શું આપ્યું હતું સ્કેલ માપ, એક સેમી ના 4 કિલોમીટર, હા એ 4 કિલોમીટર આપ્યા હતા, બરોબર છે. અને અહીંયા આ મોટું પેલું છે કે એક શહેર થી બીજા શહેર જવાનું છે એટલે એને સ્કેલ માપ વધારી દીધું. જુઓ, એક સેમી ના 10 કિલોમીટર આપ્યા. ઓલું એક ને એક ગામમાં ને ગામમાં હતું, ભાવનગરમાં જતું, ભાઈ ભા સ્કૂલ ક્યાં છે, શોપિંગ મોલ ક્યાં છે, દરિયા કિનારો ક્યાં છે, બરોબર. એટલે એનું સ્કેલ માપ નાનું હતું કે એક સેમી ના 4 કિમી. જયારે આ એક શહેર થી બીજા શહેર જવું છે તો એને સ્કેલ માપ છે એમાં કિલોમીટર વધારી દીધા કે એક સેમી ના 10 કિલોમીટર. ઓકે, તો એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પેલો પ્રશ્ન છે, જો બરાબર સાંભળજો, ચાલો કે પાલનપુર થી જો અહીંયા તમને આપેલું છે, પેલા વાંચી દઉં હું તમને. પાલનપુર આપ્યું છે, પછી મહેસાણા આપ્યું છે, બરોબર છે, મહેસાણા, પછી નંદાસણ, બધા નજીક નજીકના આપેલા છે, પછી નંદાસણ આપેલું છે, એના પછી કલ્લોલ આપેલું છે, બધા ગામ છે, બરોબર, કલ્લોલ. ઓકે, કલ્લોલ પછી શું આપેલું છે, જો તમને અહીંયા કલ્લોલ આપેલું છે અને કલોલ પછી અડાલજ, શું આપેલું છે, અડાલજ, અને પછી આપેલું છે સુભાષ બ્રિજ, અહીંયા સુભાષ બ્રિજ આપેલો છે, અને પછી છેલ્લે આપેલું છે અમદાવાદ, બરોબર છે. તો આપણે શું બેટા, ઊંઝા છે એ બાકી રહી ગયું, હા ઊંઝા આપેલું, ચાલો ઊંઝા ટૂંકમાં નજીક નજીક ના બધા શહેર ના નામ આપેલા છે કે પાલનપુર, ઊંઝા, મહેસાણા, નંદાસણ, કલોલ, અડાલજ, બરોબર, પછી સુભાષ બ્રિજ છે અહીંયા, અને છેલ્લે અમદાવાદ આપેલું છે, બરોબર. તો મહેસાણા થી છેક અમદાવાદ પહોંચવું હોય એ વચ્ચેના બધા શહેર આપેલા છે, એ વચ્ચેનું બધું અંતર આપેલું છે. જો આ બધું સેમીમાં અંતર આપેલું દેખાય તમને, આ બધા અંતર છે, બરોબર, એને બધાને જો સેમીમાં લખેલા છે, દેખાય છે, આ બધા અંતરને સેન્ટીમીટરમાં લખેલા છે, જો અહીંયા અહીંયા અહીંયા, બરોબર છે. તો પેલો પ્રશ્ન એમ છે કે પાલનપુર થી, એટલે પાલનપુર એટલે અહીંયા, બરોબર, આ પાલનપુર, આ પાલનપુર થી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય. ચાલો, આ પાલનપુર છે એથી મહેસાણા જવું છે, પાલનપુર થી આ મહેસાણા, બરોબર, આ પાલનપુર થી મહેસાણા સુધીનું અંતર તમને પૂછ્યું છે. તો ચાલો, રોલ નંબર 13 જવાબ આપશે, રોલ નંબર 13. ચાલો પેલા શું કરશું, આપણે પાલનપુર થી મહેસાણા જવું છે, બરોબર, તો આ પાલનપુર થી આ મહેસાણા આવ્યા આપણે, તો આપણે એનો હવે પાલનપુર થી મહેસાણા છે, ચાલો આ પાલનપુર થી મહેસાણા વચ્ચેના જે કિલોમીટર છે એનો પેલા આપણે શું કરશું, ચાલો પાલનપુર થી મહેસાણા વચ્ચેનું જે અંતર છે એનો આપણે શું કરશું બેટા, રોલ નંબર 30. પાલનપુર થી મહેસાણા જવા, તો પેલા આપણે પાલનપુર થી મહેસાણા જવા વચ્ચે જે સેન્ટીમીટર આપેલા છે એનું આપણે શું કરશું પેલા, એનો સરવાળો. વેરી ગુડ, તો સૌથી પેલા આપણે એનો સરવાળો કરશું. તો શું આવશે સરવાળો કેજો મને, શું લખવું પેલા સરવાળામાં, 5 સેમી, હા બરોબર છે, વત્તા 2 સેમી, વેરી ગુડ, વત્તા 2.5 સેમી. એટલે કે મહેસાણા સુધી જવું છે, આગળ ન જવું, એટલે સુધી જવું છે, પાલનપુર થી મહેસાણા એટલું જ જવું છે ખાલી, બસ જો એટલું જ જવું. તો કોનો કોનો સરવાળો કરશું, પાલનપુર થી મહેસાણા જવું છે, આ પાલનપુર છે, આ મહેસાણા છે, 5 સેમી નો ને 2 સેમી નો, હા તો આપણે જો આ મહેસાણા ને આ પાલનપુર એટલે જ જવું છે,
ઓકે, તો આપણે આ પાલનપુર થી મહેસાણા જવું છે, એટલે આ 5 સીટી વત્તા 2 સીટી પીરિયડ પૂરો થઈ ગયો બરોબર, આ 5 સીટી અને 2 સીટી એટલું જવું છે આપણે, બરોબર છે? તો 5 ને 2 7 નો સરવાળો કરો, આપણને સ્કેલ માર્ક શું આપ્યું છે બેટા? 1 સેમી ના રોલ નંબર 30, 1 સેમી ના કેટલા કિમી આપ્યા છે બેટા? 1 સેમી ના કિમી કેટલા આપ્યા છે રોલ નંબર 40? 1414 કેટલા આપ્યા છે બેટા? કેટલા આપ્યા? 1 સેમી ના 10 કિમી આપ્યા છે, અધૂરું પૂરું કરો. 1 સેમી ના 10 કિમી આપ્યા છે, દેખાય છે સ્ક્રીન ઉપર? જો આ 10 કિમી, તો આપણે 7 છે અને ગુણ્યા 10 કરશું, 7 ગુણ્યા 10 તો કેટલો આવશે જવાબ? 7 દા 70, વેરી ગુડ. તો 70 કિમી અંતર આપણે કાપીએ ત્યારે આપણે પાલનપુર થી મહેસાણા પહોંચી શકીએ, બરોબર? 70 કિમી એમ લખવાનું. ઓકે, હવે આપણે એના પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું, બરોબર છે? ઓકે, ચાલો, બાય મિસ. બાય બેટા. ઓકે, બાય મિસ. બાય બેટા. ઓકે, ટેક કેર, બેસ્ટ ઓફ લક. ને ઘડિયા તો રોજ લખવાના જ છે બધાએ, હો, બરોબર છે? બાય મિનાક્ષી. બાય મિનાક્ષી મિસ. બધી ગર્લ્સ ને વેરી ગુડ મોર્નિંગ. મોર્નિંગ ટીચર. ચાલો બધા રોલ નંબર સેન્ડ કરી દેજો.